એટલા એ લોકોનું ધર્મ પરિવર્તન થાય છે. ધર્મ પરિવર્તન એટલા માટે નથી થતું કે બીજા લોકો એની પાસે આવે છે, ધર્મ પરિવર્તન એટલા માટે થાય છે કે આપણે લોકો એ લોકો સુધી નથી પહોંચતા. જો આપણે લોકો એ લોકો સુધી પહોંચીએ, જો આપણે લોકો એ લોકો સુધી પહોંચીએ તો ધર્મ પરિવર્તન કરવાની કોઈની તાકાત ના, કોઈની તાકાત ના. 500 સાધુઓનું બલિદાન, એક મુસલમાન સેનાપતિનું બલિદાન, આચાર્ય ભગવાનનું પોતાનું બલિદાન, 21 એવી માતાઓનું બલિદાન કે જે લોકોએ પોતાના દીકરાઓને જીની શાસનને સોંપી દીધા ત્યારે તમારા સુધી જીની શાસન પહોંચ્યું છે. અને તમે લોકો સવારના 4:00 ની અંદર 9:00 ની જગ્યાએ 10 વાગે વ્યાખ્યાનમાં આવો અને 12 વાગ્યાની જગ્યાએ 11 વાગે નીકળો, શરમ ના આવે? ધર્મ એ જ કરી શકે કે જેનામાં ધર્મની રક્ષા કરવાની ત્રેવડ હોય. ધર્મ કરવાની એને જ છૂટ છે જેનામાં ધર્મની રક્ષા કરવાની ત્રેવડ હોય. જેનામાં ધર્મની રક્ષા કરવાની ત્રેવડ ના હોય એ વ્યક્તિને જઈ કેવડાવવાનો કોઈ અધિકાર નથી. આ 1000 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર, 1000 વર્ષના પૃથ્વીરાજ ચૌહાણ થી લઈને માઉન્ટ બેટન સુધી, પૃથ્વીરાજ ચૌહાણ થી લઈને માઉન્ટ બેટન સુધીના 1000 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આ એક જૈન રાજા દિલ્હીની ગાદી ઉપર. એટલે આપણે લોકો એ માનીને બેસે કે આપણે લોકો વાણીએ આપણે લોકો શું કરી શકીએ, વાણીઓ શું કરી શકે એમ નહીં, વાણીઓ શું ના કરી શકે, વાણિયાથી શું થઈ શકે એમ નહીં, વાણિયાથી શું ના થઈ શકે. આપણને એમ લાગે કે એક હાથમાં ત્રાજવું તોલવા વાળો વાણીઓ શું કરી શકે, તો વાણીઓ જંગલીની ગાદીએ પહોંચી શકે છે. વાણીઓ સેંકડો કતલખાનાઓને બંધ કરી શકે છે. વાણીઓ સેંકડો મંદિરોને એ મુસલમાનોની ગ્રફ્તમાંથી બહાર કાઢી શકે છે. એ આપણો ઇતિહાસ બોલે છે, આપણો ઇતિહાસ બોલે છે. કુછ સોચોગે તો કુછ બન પાયેગા, અગર સોચોગે નહીં તો કુછ નહીં હો પાયે. કાલ કલ્પક કુણાલ કપરજી, આ બધા તમારા પૂર્વજો છે. વસ્તુપાલ તેજપાલ તમારા પૂર્વજો છે. અન્ના પત્રવાલ તમારા પૂર્વજો છે. વિક્રમાદિત્ય હેમુ તમારા પૂર્વજો છે. થારવેલ સમ્રાટ તમારા પૂર્વજો છે. અનુપમા દેવી તમારી પૂર્વજો છે. આપને જૈનિઝમને ટુકડા ટુકડા ટુકડાની અંદર વહેંચતા ગયા છે. દુનિયામાં અતિથિ બનીને આવ્યા છો અને તિથિ માટે ઝઘડી રહ્યા છો. તિથિ આરાધના માટેની વસ્તુ છે, તિથિ ઝઘડા માટેની વસ્તુ નથી. આપના પૂર્વજોના જે પણ ઝઘડા હશે ને તેના સિદ્ધાંતો માટેના હશે. અત્યારના જેટલા ઝઘડા છે ને બધા ઈગો ને અભિમાન માટેના છે. એટલે હમ વિભક્ત હે, ફિર ભી હમ એક હે. પુણ્યશાળી ખરેખર ખરેખર શાસનને આપણે લોકોએ જ મળીને નુકસાન પહોંચાડ્યું. વે સપને દેખતે હૈ ઓર વે સપનો કો પૂરા કરતે હૈ, હમ મૂર્તો કી તરહ રહેતે હૈ તો મૂર્તિ કી તરહ હી મર જાઓ. એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે, ભાગ્યના ભરોસે નથી જીવતો હું, ભાગ્યને ખુદ ઘડી લઉં છું. ભાગ્યના ભરોસે નથી જીવતો હું, ભાગ્યને ખુદ ઘડી લઉં છું. ગ્રહો જો વાંકા પડે હું સીધા ગોઠવી લઉં છું. કે ભગવાન મહાવીર નું શાસન, ભગવાન મહાવીર નું શાસન ચલાવવાની જવાબદારી આપણી છે. આપના ઇતિહાસ પાસે 60 કરોડ જૈનો હતા. આપના ઇતિહાસ પાસે આપના 8 લાખ 10 લાખ 12 લાખ મંદિરો હતા. આપના ઇતિહાસ પાસે આખો હિન્દુસ્તાન ટૂંકું પડતું હતું. અને આપના વર્તમાન પાસે ગુજરાત મુંબઈ કે મહારાષ્ટ્ર પણ મોટું પડતું. આપના પૂર્વજો સત્તા ઉપર બેસેલા હતા, આપના પૂર્વજો સંપત્તિ લઈને બેઠેલા હતા. એક ચબરુશાહ નીકળતો હતો અને આખા હિન્દુસ્તાનને જમાડતો હતો. એક હેમો દેદરાણી નીકળતો હતો આખા ગુજરાતને. હેમો દેદરાણી ગુજરાતની 6 કરોડની જનતા એને એક વર્ષ સુધી જમાડી, 360 દિવસ સુધી. એટલે કેટલી કેટલી પબ્લિક થઈ, 2000 કરોડ. 2000 કરોડ લોકોને એક જ માણસ આપનો જમાડે, કેટલા લોકોને જમાડે? એટલે આખા વર્લ્ડ ને 3 વાર જમાડે. એમ કહેવાય છે, જે વ્યક્તિ યુદ્ધ પહેલા પસીનો વહાવે એને યુદ્ધ ની અંદર લોહી વહાવડાવવું પડતું. તમારી પાસે ટીમ હોવી જોઈએ, તમારી પાસે ટીમ હોવી જોઈએ અને ટીમને સંભાળવા માટેની આવડત હોવી જોઈએ. આ 3 વસ્તુ હોય તો 100% તમે 100% સક્સેસ થઈ શકો. હંમેશા એમ જ સમજીને રમવું જોઈએ, મારી સામે બેઠેલો મારા કરતા 10 ગણો હોશિયાર છે. આપણે લોકો જૈનો છે ને, સૌથી મોટી આપણા લોકોની મૂર્ખામી કે આપણે દુનિયાને મૂર્ખી માનીને ચાલીએ છીએ. જયારે દોર માં આવીએ ને, ટોળું ભેગું થાય એટલે તાકાત આવી જાય અને ટોળું નીકળે એટલે ફાટી જાય. તમે ઓબ્ઝર્વેશન કર્યું, તમે પ્લાનિંગ કર્યો, તમે ડિફેન્સ કર્યું, આ 3 સ્ટેપ જયારે તમારા કવર થઈ ગયા, એન્ડ 4th સ્ટેપ અટેક, તમે આક્રમણ કરો, સામે વાળાને હરાવી નાખો, સેકન્ડ મેચ કરો, જીત તમારી છે. એક જગ્યા પર બહુ સરસ વાત લખી છે, ક્યાં પતા કબ મોત કા પેગામ આ જાય, ક્યાં પતા તબ જિંદગી કી આખરી શામ આ જાય.
क्या पता कब मौत का पैगाम आ जाए, क्या पता कब जिंदगी की आखिरी शाम आ जाए। मैं तो सिर्फ एक ऐसे मौके की तलाश कर रहा हूँ मेरी जिंदगी मेरे महावीर के काम आ जाए।